જય સ્વામિનારાયણ. શાંત સ્વભાવે સુખ ધામ કે નાથને. અદભુત શાંત મૂર્તિ છે. આવું શાંત ભાવથી આ વાત કરું છું તો આમ કેટલી શાંતિ થાય છે, તો એ જયારે શાંત મૂર્તિ સામે બેઠા હોય ત્યારે કેટલો આનંદ આવતો છે. દર્શનથી આદિ વ્યાધિ ઉપાધિ શમી જતી હોય, એમની આંખો જેટલી કરુણાપૂર્ણ હતી, એ આંખો જેની સામે પડે એ જીવ શાંત થઈ. એટલે તો જ્યારે એ સ્વધામ પધારી ગયા ત્યારે એ સંતો એ દ્રષ્ટિ જ ખોળતા હતા, ક્યાં જોવું એમ, ક્યાં જોવા મળે એમ, કે જે નેણ આપણી સામે આમ જોતા આજે ક્યાં મળે. શાંત રસ છે એનો ભૂમિકા એ જ્ઞાન છે. જેટલું જ્ઞાન પચે એટલો વ્યક્તિ શાંત થાય. મતલબ શું કે જ્ઞાન જ્યારે અનુભૂતિમાં આવે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણમાં રહેલા દોષ એ બધા નીકળી જાય. ભગવાન તો સ્વયં શુદ્ધ મૂર્તિ છે, પણ આ રસની આપણે વાત કરીએ છીએ ત્યારે જીવની ભૂમિકાથી, કે જેટલો જ્ઞાન પામે એટલા એના દોષ દૂર થઈ જાય, ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ એ બધા શાંત થઈ જાય. કંઈ જોઈતું હોય તો અશાંતિ છે ને, જોઈએ ક્યારે, વિકાર હોય ત્યારે. વિકાર માત્ર ટળી જાય ત્યારે કંઈ જોઈતું નથી, અને ત્યારે પરમ શાંતિની અનુભૂતિ થાય. એટલે જ્ઞાન એ શાંત રસની ભૂમિકા છે. એમાંથી જ્ઞાન રસમાં, શાંત રસ જ્ઞાન રસમાંથી પેદા થાય છે. અને એ અનુભૂત જ્ઞાન કે શાંત મૂર્તિ એવા સંત કે ભગવાન એ જ્યારે બોલે ત્યારે શાંત રસ વહેવા માંડે છે. એટલે જ એવા બુદ્ધ પુરુષોની વાણી પણ પરમ શાંતિ આપે છે. થોડા શબ્દો જ બોલે પણ એટલું સરસ ગમે, અને એમાંય વિભૂતિ પુરુષ હોય ત્યારે એની તો વાણી પણ મીઠી હોય, એનું મુખ મીઠું હોય, એનો શબ્દનો અવાજ પણ એટલો ઘેરો મીઠો મધુર હોય, એ ખાલી એટલું જ બોલે કેમ છો તોય આમ આમ શાંતિ લાગે, આવો તોય ગમે. ત્યારે એ જ્યારે હિતવચનો ઉપદેશ ઉચ્ચારતા હોય ત્યારે કેટલો આનંદ થાય. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસ, જીવનું અંતઃકરણમાંથી અંધારું કાઢી નાખે. ત્યારે એ સહજાનંદ સ્વામી બોલતા હશે ત્યારે એ શાંત રસ કેવો વહેતો હશે. કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજે કહ્યું, આ વચનામૃત જેને અભ્યાસ હોય એને તરત એ શબ્દો યાદ આવે. શ્રીજી મહારાજે બહુ સુંદર વાતો કરી છે કાર્યાણીના 12મા વચનામૃતમાં કારણ શરીરને બાળવાની. ત્યાં છેલ્લે તો પાછો ઉપસંહારમાં આ જ કહ્યું કે તમે અત્યારે જેવા શાંતિ પ્રેમથી વિશ્વાસથી એકાગ્ર થઈને તમે જે આ શબ્દમાં ખોવાઈ ગયા છો, સાંભળો છો, અત્યારે તમારું આ કથા સાંભળતા સાંભળતા જેવું મન નિર્વિકલ્પ થયું હશે એવું તમે માળા કરતા હશો ત્યારે પણ નહીં થતું હોય. મન નિર્વિકલ્પ થઈ છે સાંભળતા સાંભળતા અને તૃપ્ત નથી. લગભગ તો સાંજની રાતની સભાઓ હોય ને
તો શ્રીજી મહારાજ પછી સામેથી જય સ્વામિનારાયણ કે જય સચ્ચિદાનંદ કરી ઊભા થઈ જાય છે ને, એ પોતે જ ઊભા જ થઈ છે. જો ઊભા ન થાય તો એ સભા એમને બેઠી. એટલે ઘણી વાર ઊભા થઈ જાય, વળી પાછા ક્યારેક આવે તો એ જે એવા બધા મોટા મોટા સંતો હોય એમની સાથે બેસે અને ભાઈ બેઠા બેઠા સવાર પડી જાય. એ રાતના 9 વાગ્યાથી બેઠા હોય, સવારના 4 વાગે એ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ બધા પ્રેમાનંદ સ્વામી બધા બેઠા હોય અને શ્રીજી મહારાજ વાતો જ કરે સવારના 4 વાગ્યા સુધી. એ 4 વાગ્યાની ભાન ક્યારે થાય કે જે સુઈ ગયા હોય વેલા એ ઉઠે અને એ ધૂન બોલે ત્યારે ખબર પડે. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ તો પ્રભાત થયું એમ, સારું લ્યો તે જાઓ સ્નાન કરવા. પછી એ સંતો સ્નાન કરવા જાય. સવારના 4 વાગી જાય એટલે સવાર પડી જાય એટલે શું શું એ બોલતા હશે, શું એ શાંત રસ રહેતો હશે. શ્રીજી મહારાજ પોઢતા ત્યારે બસ બેઠા હોય, દૂર 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 સંતો બેઠા હોય, દર્શન કરતા હોય. મહારાજ જે બાજુ પડખું ફરે એ બાજુ સંતો વયા જાય. એમ કરતા કરતા મહારાજ પછી ચરણ ઢાંકી દે, એટલે ચરણ તરફથી નજર હટાવી ઉદર અને મસ્તક ઉપર રાખે, પછી મહારાજ ધીમે ધીમે છાતી સુધી ઢાંકી દે શ્રી અંગને. તો સંતો મુખારવીને જોયા રાખે અને છેવટે પછી શ્રીજી મહારાજ પોતાને હાથે મુખારવીને ઢાંકે એટલે હાય કરીને ધરતી ઉપર પડી જાય સંત. ઓહો, શાંત સ્વભાવે સુખ ધામ કે નાથ નિરખ્યા. અદ્ભુત. તો જે વાણી વહેતી શાંતરસ એ સંગ્રહ એ વચનામૃત,